जय श्री स्वामीनारायण। वड़ताल पीठाधिपति परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्री ना रूढ़ा आशीर्वाद सह आग्रह थी एवं परम पूज्य 108 श्री भावी आचार्य श्री नृगेंद्रप्रसादजी महाराज ना दिव्य सान्निध्य मा श्री स्वामीनारायण हिंदू टेम्पल न्यूजर्सी नो भव्य मूर्ति प्रतिष्ठा महोत्सव एवं श्रीमद सत्संगी जीवन कथा वक्ता परम पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूप दास जी सरदार तेमज पूज्य कोठारी शास्त्री स्वामी श्री घनश्यामवल्लभदासजी गढ़पुर तारीख 3-11-2017 वेन्यू 329 कलवर रोड मॉनमाउथ जंक्शन न्यूजर्सी 08852। आप गढ़पुरपति गोपीनाथ जी महाराज जूनागढ़पति राधारमण देव ધોલેરા મદનમોહનજી મહારાજ અને અમદાવાદ ભુજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત ન્યૂજર્સીને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાયનું લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું નૂતન મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગેરી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, જે ઘડીની આપણે સૌ ખૂબ આતુરતાથી રાહ જોતા હતા એ મંદિરનો પ્રાણ પુરાવવાનો સમય હવે બહુ નજીક આવી ગયો છે। આવતીકાલે શુભ મુહૂર્તની અંદર સ્થિર લગ્નની અંદર શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની મર્યાદા બાંધી છે અને જે અધિકાર સ્વયં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને એમની પાસે પોતાની પાસે જે અધિકાર હતો એ એમને જ્યારે આચાર્યશ્રીની અંદર સ્થાપિત કર્યો, આજે એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમના પ્રતિનિધિ સ્વરૂપે આવતીકાલે શુભ મુહૂર્તની અંદર આ મંદિરની અંદર આપણે દેવોની સ્થાપના અને મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠાપન થશે। આજે જો કે ભક્તોએ યજ્ઞના દર્શન કર્યા, બે દિવસથી આપણે એનો યજ્ઞ ચાલે છે, શાસ્ત્રના બધા વિધિ હોય છે, વિધાન હોય છે, આપણે પરમાત્માને સાકાર સ્વરૂપે જાણીએ છીએ, ઓળખીએ છીએ અને શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા છે, એટલે જે મૂર્તિની અંદર પરમાત્માનું આવાહન થવાનું હોય એ પરમાત્માનું શરીર બનવાનું છે અને એ શરીરના નિર્માણ વખતે જેમ કોઈ જે મૂર્તિ કંડારનારે એ મૂર્તિની અંદર ટાંચણી મારી હોય, એનાથી છીણી મારી હોય, એનાથી શરીર ઉપર ગરમી પકડાણી હોય, તપાવી હોય મૂર્તિને, આ બધા જે દોષ એની અંદર કહેવામાં આવે છે શાસ્ત્રોની અંદર વિધિ વિધાનથી એની અંદર એની નિવૃત્તિ કરાવવામાં આવે, અર્થાત શરીરને સ્વચ્છ કરવામાં આવે, જેના કારણે એ પરમાત્માનો જ્યારે એની અંદર આવિર્ભાવ થાય, નહીંતર આજે કોઈ અંગમાં ખોડખાપણ હોય, કોઈ અંગ તપેલું હોય ત્યારે ભગવાનને અંદર આપણે આવિર્ભાવ કરીએ ત્યારે એનાથી પરમાત્મા દાજે નહીં, પરમાત્માને એ દોષ અથવા પરમાત્માને એ દુઃખ ન આવે એવા ભાવ સાથે આ યજ્ઞની અંદર મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવે, શાસ્ત્રોના મત પ્રમાણે એનો ધાન્યાદિવાસ જલાદિવાસ કરી એને સ્વચ્છ કરવા, નિરોગી કરવામાં આવે અને પવિત્ર કરવામાં આવે છે। અને આવતીકાલે એ શુભ સ્થિર લગ્નની અંદર એ ભગવાનના મૂર્તિની અંદર અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ જે જે દેવો અહીંયા આગળ આપણે સ્થાપિત કરવાના છીએ એ તમામ દેવોનું એની અંદર આવાહન કરવાનું છે। આ આવાહન વિધિ એ એવો વિધિ છે વાલા ભક્તો કે જેના થયા પછી શાસ્ત્રોનો એવો મત છે કે એ સ્વરૂપ એ પ્રગટ સ્વરૂપ ગણવામાં આવશે। વચનામૃતની અંદર પણ મહારાજે આ વાતને બહુ સુંદર રીતે સમજાવી છે, મહારાજ કે અમે પધરાવેલા દેવો એને તમે ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા ન સમજશો। એ સિદ્ધાંતે આવતીકાલે ન્યૂજર્સીની અંદર જે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, પછી આ મંદિર આમ તો તમે ગરડા જાઓ તો ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન થાય, અમદાવાદ જાઓ તો નારાયણ દેવના દર્શન થાય, વડતાલ આવો તો લક્ષ્મીનારાયણ દેવના દર્શન થાય, પણ ન્યૂજર્સી આવું તો તમામ ધામોના દર્શન થાય।
કારણ કે આપણે અહીંયા સર્વ સ્વામિનારાયણ ભગવાને જે જે, કારણ કે અહીંયા બધા હરિભક્તો કોઈ અમદાવાદ દેશના હશે, કોઈ ભુજથી આવ્યા હશે, કોઈ વડતાલ દેશના હશે, કોઈ ગઢપુર દેશના હશે, કોઈ જૂનાગઢ રાધારમણ દેવના સાનિધ્યના દેશના ભક્તો અહીંયા આગળ રહેતા હોય છે. એટલે દરેક ભક્તોને પોતાના દેવોની સ્મૃતિ થાય અને દર્શન થાય, દેવના અધિષ્ઠાતા દેશના અધિષ્ઠાતા દેવોના દર્શન થાય, અને સર્વ કરતા હર્તા સર્વ કારણના કારણ સર્વોપરી સર્વ અવતારના અવતારી અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના દર્શન થાય એવી વ્યવસ્થા આપણે અહીં આગળ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, કાલે એને ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ. માટે આ મંદિર, પૂર્વ વક્તાઓએ જેમ કીધું કે આ મોક્ષનું સદાવ્રત છે, જેમ જનરેટર છે ને એ ઇલેક્ટ્રિકસિટી એનર્જી જનરેટ કરે એટલે એમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય થાય, વીજળીનો સપ્લાય એ જનરેટરમાંથી થાય, જનરેટ કરીને સપ્લાય કરે. આ મંદિર એ સદાચારનું જનરેટર છે, એ ભક્તિનું જનરેટર છે, એ જીવનની અંદર સુખ અને શાંતિનું જનરેટર છે, એ સદવિચારોનું જનરેટર છે, સદ આચરણનું જનરેટર છે, અને ઉપાસના ભક્તિના માધ્યમથી અક્ષરધામને સુધી પહોંચાડવાનું આપણું માર્ગદર્શન કરનાર એવું આ સુંદર સ્થાન એને આપણે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક ભક્તોને હમણાં આપણે ખૂબ લાંબા સમયથી બધા જે યશસ્વી યજમાનો જેને અહીંયા પોતાની તન મન ધનથી સેવા અર્પણ કરી છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આની અંદર સહભાગી બન્યા છે, એમને આપણે અહીંયા આગળ ખૂબ બિરદાવ્યા છે. ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ એ તમામ નાના મોટા યજમાન, નાની મોટી સેવા કરનાર તમામ યજમાનોને ભગવાન ખૂબ સુખ્યા કરે. અને ખૂબ તમારો ઉત્સાહ દેખાતો હતો જેમ જેમ અહીંયા બધા ચડાવવાને બધાએ બોલ ઝીલ્યા. મેં પહેલી ગઈકાલે પણ કીધું હતું કે દાનમાં કિંમત પૈસાની નથી હોતી, તમારા ભાવની અહીંયા કિંમત હોય છે અને ભગવાન તમારો ભાવ જોવે છે. એટલે જેને એક પેનીથી લઈને અને જેને પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે ખૂબ દાન આપ્યું છે એવા તમામ ભક્તજનોને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલે ખાસ ભલામણ તો જો કે મારે કરવાની ન હોય, બધાને બહુ ભૂખ લાગી છે ને, પછી મળે એટલે હંમેશા બધાને ભાવતું અને મીઠું લાગે, બહુ ભૂખ લાગી છે ને. 3-4 વર્ષથી ભક્તો, આમ તો 15-17 વર્ષથી બધા ભક્તો રાહ જોતા હતા કે અમારે આંગણે મંદિર થાય, અને 4 વર્ષથી તો મને ખબર છે, મેં તમારું એ ઇંતેજારી જે તમારી ઉત્સુકતા એ નજરિયા સંતો એ બધાએ જોયેલી છે. અહીંયા સુધી બધા કોમ્પ્રોમાઇઝ કરવા થઈ ગયા હતા, કાળિયાના વિસ્તારમાં મળે તોય મંદિર કરવું છે. મેં કીધું એલા ભલામણા તમે જગ્યા તો અમે ખબર છે જોવા ગયા હતા. એટલે એટલી બધી ઇંતેજારી હતી, એટલી બધી ભૂખ હતી સત્સંગની કે અમારે ભગવાનનું ધામ અમારે વહેલેસર અમારે આંગણે બનાવવું છે જ્યાં અમને આશ્રયનું સ્થાન મળે. આજે વાલા ભક્તો એ આપણો સંકલ્પ અહીંયા સાકાર સ્વરૂપ થવા લેવા જઈ રહ્યો છે. ત્યારે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય માતુશ્રી અને તમામ સંતો જેને પૂર્વ મહારાજશ્રીની સાથે પણ પધાર્યા હોય, અમારી સાથે પણ અહીંયા આવ્યા હોય, એ તમામ સંતોનો અને તમામ ભક્તો જેને આમાં યોગદાન આપ્યું છે તમામને આજે યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ બધાએ ભક્તો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ વરસાવે. અમારું એક શિકાગો, અમે હમણાં ઉતારે બેઠા ત્યારે વાત કરતા હતા, એક બાજુનો છેડો એ શિકાગો જે આપણું મુખ્ય પહેલું મંદિર જે લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું બધું એને સંભાળ્યો હતો, એટલે એમ તો મધ્યમાં આવે શિકાગો બરાબર, એટલે એક આ બાજુનો છેડો અમારે ન્યૂજર્સી મંદિરે આજે અહીંયા આગળ એનો છેડો અને એનો સ્તંભ સંભાળ્યો છે. અને દક્ષિણની અંદર એટલે સાઉથની અંદર હ્યુસ્ટનની અંદર જગ્યા લેવાઈ ગઈ છે, એટલે ટૂંક સમયની અંદર એનો પણ એક નિર્માણ થશે અને ત્યાં છેડો થશે. કેલિફોર્નિયાના ભક્તો અમારા સંકલ્પ કરીને બેઠા છે, અહીંયા આવ્યા છે બધા ભક્તો, એટલે એ છેડો પણ એટલે ચારે ધામ અને ઉપર અને અંદર અમારે ડેટ્રોઇટ અને અમારે ઓહાયો આ બે ચેપ્ટરો પણ થનગની રહ્યા છે. ભગવાન કરશે તો ટૂંક સમયમાં ત્યાં પણ મંદિરનું નિર્માણ આપણે જાહેર કરશું. અને આ બધાની વચ્ચે જે તમામ ચારે છેડાની વચ્ચે જે અમારો સમસ્ત સત્સંગ સમાજ એ કાયમ લીલો ને લીલો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, વધારે સમય ન લેતા બધા ભક્તોને પુનઃ એક વખત ખૂબ ખૂબ અમે શુભેચ્છા અને આશીર્વાદ આપીએ છીએ. ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે. કાલે બધા વહેલા આવી જજો, હા સાહેબ સર, એટલે જેથી કરીને આપણો, કારણ કે આ જીવનની અંદર એક અલભ્ય લાવો છે આ દર્શનનો, હા આવા દર્શન કાયમ નથી થતા જીવનની અંદર. પછી ભલે મૂર્તિના મહારાજના સ્વરૂપના કાયમ અખંડ દર્શન કરો, પણ જ્યારે પ્રતિષ્ઠાવિધિ થતો હોય અને આટલા બધા સંતો હરિભક્તોની એમાં હાજરી હોય, આજે એ ભગવાનના કૃપાનો એનો જે વરસાદ વરસશે તે વખતે, કારણ કે જ્યારે બાળક જન્મે ને તારું વધામણા ગવાય, લગ્નમાં ઘોડે ચડ્યા હોય ને તારું ફટાણા ગવાય, એમ કાલે ફટાણા ગાવાનો સમય આપણે છે. ભગવાન આપણા વરરાજામાં મહારાજા ધીરાજ આપણે અહીંયા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પધારવાના છે, એટલે સમયસર બધા કાલે દર્શનનો લાભ લઈ શકો એટલે બધા એ સવારે આવજો. અને અત્યારે રાત્રે પણ બધા હમણાં બાળકો યુવાનો અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાના છે અને બધા ખૂબ લાભ લેજો.
વધારે સમય ન લેતા કમિટી મેમ્બર્સ, અમારા યુવાન ઉંમરો, અમારા મેં અમે પ્રેમથી વાનર્સ કહીએ છીએ. એટલે સંતો કે અમે એમ આવીએ, મેં કહું તમે બધા જામવનમાં હો, આ મારી વાનર સેના ના જામવન સેના. પણ મૂળ તો બધા ભગવાન રામના કાર્યની અંદર ભળ્યા હતા, એમ આપણે ભગવાન સ્વામિનારાયણના કાર્યની અંદર ભળ્યા છીએ. માટે ભગવાન બધાને ખૂબ એવું બળ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.